વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ગામે એચપી પેટ્રોલ પંપ નજીક આજ રોજ વહેલી સવારે એક ખોખાર દીપડી પાંજરે પુરાઈ હતી. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ગામે રહેતા મનીષભાઈ પઢિયારના ઘરે બે કૂતરાઓ પાળ્યા હતા, જેને બે દિવસ અગાઉ એક ખોખાર દીપડીએ એનો શિકાર કરતા ગ્રામજનોમાં ભારે મયનો માહોલ ફેલાયો હતો. આ અંગે મનીષભાઈ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ઘટના સ્થળે પાંજરું ગોઠવી આજરોજ વહેલી સવારે ખોખાર દીપડીને ઝડપી પાડી હતી. આ દીપડી, જેની ઉંમર આશરે 2.5 થી 3 વર્ષ જાણવાનું મળી રહ્યું છે, જેમાં વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી એણે કોઈ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો નથી. હાલ તો આ દીપડીને સહી સલામત રીતે છણવાઈ ખાતે વન વિભાગ કચેરી લાવવામાં આવી છે. ધરમપુર રોડ ઉપર વાંકલ ગામે તારીખ 6/9/17 ના દિને અમારા કાકાને ત્યાં બે કૂતરાઓને પાણી ખાધા હતા અને જે દીપડો દૂરથી ભાગતા જોવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 7/9/17 દિને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જણાવતા એઓ સાંજે પાંજરું મૂકી ગયા અને અમારા વાડાના ખેતરમાંથી રાત્રે દીપડો પુરાયો હતો, જેને અત્યારે સવારે ગામજનોએ અને આજુબાજુના ગામોએ પણ જોવામાં આવ્યો હતો અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા આવીને વલસાડ લઈ ગયા છે. તો હજુ પણ ગામમાં ઘણા દીપડાઓ છે એવું લોકોનું કહેવું છે. મનીષભાઈ જે પઢિયાની ત્યાં વાડીમાંથી માહિતી મળતા પાંજરું ગોઠવામાં ડીઓપો સાહેબની માર્ગદર્શન હેઠળ પાંજરું ગોઠવામાં આવેલું હતું અને આજે મળસ્કે સમાચાર મળ્યા કે દીપડો પડ્યો છે, એટલે પછી વહેલી સવાર અમારો સ્ટાફ જોડે અમે ગઈને ત્યાંથી દીપડાને લઈને જણાવી અમે લઈ આવ્યો. આ દીપડો કેટલા ટાઈમથી હેરાન કરતો હતા? કોઈ હેરાનગતી નહીં હતી, ખાલી સમાચાર જ મળેલા કે લિખાયો છે ને કંઈ પાલતુ કૂતરાને પાડી ખાધેલો હતો એવી જાણ મળેલી, એટલે પછી ડીઓપો સાહેબના માર્ગદર્શન હેઠળ અમે પાંજરું ગોઠવી દીધું અને પછી વહેલી સવાર કંઈ પડેલાના સમાચાર મળ્યા એટલે અમે પછી સ્ટાફ સાથે પહોંચીને ત્યાંથી દીધું.